નમસ્કાર વિદ્યાર્થી બહેનો અર્થશાસ્ત્ર વિષયમાં પાઠ નંબર છ બજાર જેમાં આજનો ટોપિક છે આપણો ઇજારા યુક્ત રીફાઈના લક્ષણોમાં લક્ષણ નંબર ચાર વેચાણ ખર્ચ વેચાણ ખર્ચ એટલે વસ્તુના વેચાણ માટે થતો ખર્ચ સિમ્પલ યાદ રાખજો વેચાણ ખર્ચ એટલે વસ્તુના વેચાણ કરવા પાછળ કરવામાં આવતો ખર્ચ વેચાણ ખર્ચમાં શું થશે તો કે વસ્તુની આકર્ષણ અને ઉપયોગી પેકિંગ વાહનવ્યવહારનો ખર્ચ વેચાણ વેરો જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીને ચૂકવાતી કોઈ ખાસ રકમો શોરૂમ અને સેલ્સમેન પાછળ થતો કોઈ ખર્ચ વેચાણ માટે અપાતી કેટલીક કિંમતોની છૂટછાટો ઇનામો ભેટ અને સૌથી અગત્યનું જાહેરાત ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે આમ વેચાણ ખર્ચ એ ઉત્પાદન ખર્ચનો ભાગ નથી યાદ રાખજો છેલ્લું વાક્ય મહત્ત્વનું વેચાણ ખર્ચ એ ઉત્પાદન ખર્ચનો ભાગ નથી ફરીથી એક એક ખર્ચ થઈ જઈએ વેચાણ ખર્ચમાં આગળનો સમાવેશ કીધો તો કે વસ્તુને તમારે આકર્ષક બનાવી હોય અથવા તો ઉપયોગી બનાવવી હોય તો વિશિષ્ટ પ્રકારનું કંઈક પેકિંગ કરવું પડશે જેનાથી ગ્રાહકો આકર્ષાય અને વસ્તુ ખરીદવા માટે તૈયાર થશે એક સ્થળેથી બીજા સ્થળે વાહન વ્યવહારની સગવડથી આપણે માલસામાન ને પોચાડવાનો થશે વાહન વ્યવહારનો થતો ખર્ચ સરકારને ચૂકવવામાં આવતો અલગ અલગ પ્રકારનો કોઈ ટેક્સેસ જે હશે વેચાણ વેરો વેચાણને લગતા કોઈ એવા ટેક્સ જથ્થાબંધ વેપારીને અથવા તો તમે છૂટક વેપારીને કોઈ ખાસ રકમ ચૂકવવાની છૂટ આપો છો એક ડિસ્કાઉન્ટ જેને કહેવામાં આવે એ શોરૂમ ચલાવવા પાછળ અને શોરૂમમાં કામ કરતા સેલ્સમેન વર્ગ જે છે એની પાછળ તો કોઈ એવો ખર્ચ હશે વેચાણ માટે અપાતી કેટલી કિંમતોમાં છૂટછાટ ઘણી વખત આપણે આપણા વેચાણ વિતરકોને અથવા તો છૂટક વેપારીઓને અમુક બાબતોની કિંમતમાં છૂટ આપવાની પણ જોગવાઈ કરી આપીએ છીએ ક્યારેક એ જ વિતરકો અથવા છૂટક વેપારીઓને તમે ઇનામો કોઈ વસ્તુની ભેટ આપો છો અને સૌથી મહત્વ કે લોકો સુધી તમારા ઉત્પાદન ઉત્પાદકની જાણ થાય એ માટે કરવામાં આવતી જાહેરાત જે સૌથી અગત્યનો ખર્ચમાં બને છે એટલે કે વેચાણ ખર્ચ જે છે ઉત્પાદન ખર્ચનો ભાગ નથી આ આપણે યાદ રાખવાનું છે આગળનો પેરેગ્રાફ ઇજારા યુક્ત વેચાણ ખર્ચ એક વિશિષ્ટ લક્ષણ છે આ લક્ષણ પૂર્ણ હરીફાઈમાં કે ઇજારાવાળા બજારમાં જોવા મળતું નથી ઇજારાયુક્ત હરીફાઈવાળા આ બજારમાં ઉત્પાદકો કે વેપારીઓની એક મોટી સંખ્યા વચ્ચે હરીફાઈ થતી હોવાના કારણે ઉત્પાદકો કે વેપારીઓ ખરીદનારા ગ્રાહકોને આકર્ષવાના ઉદ્દેશથી વેચાણ ખર્ચનો ઉપયોગ કરે છે એટલે કે જો અહીંયા પૂર્ણ હરીફાઈની સ્થિતિ છે પૂર્ણ ઇજારો પણ છે એટલે કે વેપારી પોતાનો ગ્રાહક વર્ગ જાળવી રાખવા માટે અથવા તો નવા ગ્રાહક વર્ગ મેળવવા માટે શું કરશે તો કે વિશિષ્ટ પ્રકારના ઘણા બધા વેચાણ ખર્ચ કરશે જે ઉપર આપણે યાદી આખી જોઈ ગયા એ પછી એ જાહેરાત કરે વસ્તુનું પેકિંગ સારું બનાવે કોઈ ખાસ ડિસ્કાઉન્ટ ઈનામો ભેટ આપે આ બધા ખર્ચે કે જેનાથી ગ્રાહક વર્ગમાં શું થશે વધારો થશે વાસ્તવમાં આ બજારની વસ્તુઓમાં રહેલી વિભિન્નતાને કારણે વસ્તુઓને એક ચોક્કસ ઓળખ મળે છે અને તેથી વેચાણ ખર્ચ શક્ય બને છે ઉદાહરણ જુઓ એક દાખલા તરીકે મોબાઈલ નાહવાના સાબુ વગેરે વિવિધ પ્રકારની જાહેરાતોનું અસ્તિત્વ જોવા મળે છે તમે કોઈપણ પ્રકારની અત્યારે વસ્તુઓ જોઈશો તેની પાછળ અસંખ્ય પ્રકારના જાહેરાતના વસ્તુને આકર્ષક બનાવવા માટેના પેકિંગ પાછળ કંપનીઓ ખર્ચ કરતી જોવા મળશે આનું રીઝન શું છે કે જેનાથી નવા નવા ગ્રાહકો પ્રાપ્ત કરી શકાય આ એનો સૌથી મહત્ત્વનો ટૉપિક છે પાંચમા નવમરું લક્ષણ છે બિનકિંમત હરીફાઈ ઇજારા યુક્ત બજાર હરીફાઈમાં કિંમત હરીફાઈની સાથે બિનકિંમત હરીફાઈ પણ જોવા મળે છે એટલે કે આ પરિસ્થિતિમાં એવું થશે કે કિંમતયુક્ત હરીફાઈ જે હોય એના કરતાં અહીંયા બિનકિંમત હરીફાઈ પણ જોવા મળી શકે છે આ બજારના ઉત્પાદકો અને વેચનારાઓ વસ્તુની માંગ વધારવા માટે વસ્તુની કિંમત સ્થિર રાખી વસ્તુની ગુણવત્તામાં ફેરફારો કરી જાહેરાતના માધ્યમ દ્વારા ખરીદનારાઓ એટલે કે ગ્રાહકોને આકર્ષવા પ્રયત્ન કરે છે કે અહીંયા આ ઉત્પાદકો અથવા વેચનારા શું કરે છે તો કે વસ્તુની માંગ વધારવા માટે વસ્તુની કિંમત સ્થિર રાખે છે વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર કરતા નથી પણ ગુણવત્તાની અંદર કોઈ પ્રકારનો ફેરફાર કરે છે જેના માધ્યમથી એક જાહેરાતના માધ્યમથી પણ ગ્રાહકો વસ્તુ ખરીદવા માટે આકર્ષિત થશે ઉદાહરણ તરીકે માની લો કે તમે કોઈ ટૂથપેસ્ટ હોય તો ટૂથપેસ્ટમાં કંપનીઓ ઘણી વખત એવું કરે કે ટૂથપેસ્ટની ગુણવત્તામાં ઘણો બધો કોઈ ફેરફાર કરી નાખે કિંમત યથાવત રાખે છે કિંમતમાં કોઈ ફેરફાર કરતા નથી કે જેના કારણે ગ્રાહક વર્ગને એવું લાગે છે કે વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો પણ સતત વસ્તુમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો જોવા મળતો હોય તમે અનુભવેલી વસ્તુ એક સિમ્પલી જો પાર્લેજી બિસ્કીટનું પેકિંગ આવે છે આજ ઘણા બધા વર્ષોથી એની કિંમત ચાર રૂપિયા સ્થિર રહેલી જોવા મળે છે તમે એક વસ્તુ માર્ક કરી શકો વસ્તુનું પેકિંગ જે છે એ દિવસે ને દિવસે નાનું થતું જાય છે મને યાદ છે ત્યાં સુધી આજથી ઘણા બધા વર્ષો પહેલાં પણ પાર્લેજી બિસ્કિટ ચાર રૂપિયાનું જ આવતું પણ અંદર રહેલા બિસ્કીટની સંખ્યા ત્યારે સૌથી વધારે હતી આજની તારીખમાં બિસ્કિટ લેવા જાઓ પાર્લેજી તો ચાર રૂપિયાના બદલે એની કિંમત પાંચ થઈ ગઈ પણ અંદર રહેલા બિસ્કિટનો જથ્થો જે છે એ ઘટી ગયો છે ખૂબ જ એટલે કહી શકાય કે બિનકિંમતના હરીફાઈ જે છે એ પણ અહીંયા સૌથી અગત્યનો ભાગ ભજવે છે આ ઉપરાંત તેઓ વસ્તુ વેચાણ બાદની વિવિધ ગુણવત્તાસભર સેવાઓ પૂરી પાડી ગ્રાહકોને આકર્ષવા માગે છે આ પ્રકારનું બિનકિંમત હરીફાઈનું લક્ષણ આ બજારમાં જોવા મળે છે નેક્સ્ટ ત્યાર પછીનું છઠ્ઠું લક્ષણ છે આપણું બજાર અંગેનું અપૂરતું જ્ઞાન આ બજારમાં વસ્તુના વેચનાર અને ખરીદનારાઓને બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોતું નથી એટલે કે અહીંયા જે વર્ગ કામ કરે છે પછી ઉત્પાદકો વિતરકો ગ્રાહકો એ એ સંપૂર્ણ પ્રકારની બજારની પરિસ્થિતિથી વાકેફ હોઈ શકે નહીં આ બજારમાં વસ્તુની નજીકની અવેજી વસ્તુઓ જે કે મળતી હશે એના ગુણધર્મો એની ગુણવત્તા વગેરે બાબતથી એવો પરિચિત અથવા માહિતગાર હોતા નથી તેથી આ બજારમાં એક સરખા ઉપયોગમાં આવતી નજીકની અવેજી વસ્તુઓની કિંમત પણ કેવી હોય ઊંચી પણ હોઈ શકે છે અથવા તો નીચી પણ હોઈ શકે છે આમ બજારમાં નજીકની અવે વસ્તુઓની કિંમત તો એક સમાન હોઈ શકે નહીં કેવા પ્રકારના બજારમાં ઇજારા યુક્ત હરીફાય બજારમાં આ પરિસ્થિતિ જોવા મળે સરવાળ એવું બનશે કે એક એવું બજાર છે કે જ્યાં નજીકની અવે વસ્તુઓનું ઉત્પાદન કે પછી વેચાણ કરતી પેઢીઓની મોટી સંખ્યા હોય છે આ ઉપરાંત આ પેઢીઓમાં વેચાણ ખર્ચના માધ્યમથી વસ્તુની એક અલગ ઓળખની રચના કરી નજીકની અવેજી વસ્તુ સાપેક્ષમાં ઉપયોગમાં લઈ શકાય એવી વસ્તુઓ જે ક્યાં હશે એ હવે એ વેચાણ કરતી પેઢીઓની સંખ્યા દિવસેને દિવસે વધતી જશે ખૂબ જ વિશાળ થશે એના કારણે પેઢીઓના વેચાણ ખર્ચના માધ્યમથી વસ્તુની એક અલગ ઓળખની તમે રચના પણ કરી શકો છો એટલે ત્યાં એક ઇજારા જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે આમ આ એક ઇજારાની સ્થિતિ ધરાવતી પેઢીઓ વચ્ચેની હરીફાઈ એટલે ઇજારા યુક્ત હરીફાઈ બને છે એટલે કે કોઈ પણ પ્રકારનો અહીંયા ઇજારો વિશાળ પ્રમાણમાં જોવા મળી શકે છે જે કારણથી પેઢીઓ અલગ અલગ પ્રકારની સ્થિતિને ધ્યાનમાં રાખી અને કોઈકનો નિશ્ચિત વર્ગ પણ અહીંયા બનતો હોય તો વિદ્યાર્થી બહેનો આ લેક્ચરમાં આપણે ઈજારાયુક્ત હરિફાઈના હરીફાઈના લક્ષણોનો ટૉપિક જે છે એ પૂર્ણ કરીએ છીએ ત્યાર પછીના નેક્સ્ટ લેક્ચરથી આગળનો ટૉપિક આપણે શરૂ કરીશું તો ત્યાં સુધી ઘરમાં રહો અને સુરક્ષિત રહો આભાર થેન્ક યુ